विद्यार्थी मित्रों आज આપણે લેંગ્વેજ ફંક્શન નું રિવિઝન જોઈએ છે। લેંગ્વેજ ફંક્શન તમને 12 માર્ક નું પૂછાય છે, જેમાં તમે એક લેંગ્વેજ ફંક્શન માં ઓછામાં ઓછો એક અને વધારેમાં વધારે 10 કે 11 શબ્દ છે એ પાકા કરી દો તો એના આધારે તમે કોઈ પણ વાક્ય છે એ ઓળખી શકો છો। પહેલું વાક્ય છે નાના યુઝ્ડ ટુ વિયર નાની ધોતી। તો અહીંયા જે શબ્દ છે used to लैंग्वेज फंक्शन થાય છે past habit। તમને કોઈ પણ નામ આપ્યું હોય past habit અથવા તો habitual past અથવા તો habit in past કોઈ પણ નામ, પણ એનો મતલબ શું થાય છે કે ભૂતકાળની કોઈ ટેવ દર્શાવે છે। પછી છે Disneyland was visited many times। હવે આ વાક્ય વાંચી અને તમને પ્રશ્ન થાય કે અહીંયા કરતા નથી, કરતા નથી એનો મતલબ શું છે કે કર્મ વત્તા ટુ બી વત્તા ભૂતકૃદંત એટલે પેસિવ વોઇસ છે। એક્ટિવ પેસિવ વોઇસ તમને પૂછાય છે સેક્શન બી માં 2 માર્કનો, પણ એનો લેંગ્વેજ ફંક્શન છે એ પણ તમને પૂછાઈ શકે છે જેનું નામ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ। આ નામથી તમને જ્યારે લેંગ્વેજ ફંક્શન આવે ત્યારે તમારે સમજી જવાનું કે વાક્ય છે એ પેસિવ વોઇસ છે। ત્રીજું છે સોજોર્નર સ્પીક્સ એઝ કાર્લ માર્ક ટોક્ડ વિથ વર્કર્સ। જે શબ્દ છે એ છે એઝ, એઝ છે એ ઘણા બધા લેંગ્વેજ ફંક્શનનો શબ્દ છે, પણ આપણે વાક્ય રચના છે એ બધા એની યાદ રાખવી પડે। અહીંયા એઝ નું સ્થાન અને એઝ પછી તમને બે વસ્તુ આપેલી છે કરતા અથવા તો નાઉન, જે પણ રીત હોય એ મુજબ તમારે જોવાનું છે। અને આ લેંગ્વેજ ફંક્શન થાય છે મેનર ઓફ એક્શન। અહીંયા મેનર બતાવે છે, રીત બતાવે છે। સોજોર્નર સ્પીક્સ, સોજોર્નર કેમ બોલે છે તો કે કાર્લ માર્ક્સ ની જેમ। ચોથું વાક્ય છે પ્રિયંકા વર્ક્સ ફાસ્ટર ધેન મોસ્ટ અધર ક્લાસમેટ્સ। કમ્પેરિઝન છે, પ્રિયંકા છે ઈ એના વર્ગના બીજા વિદ્યાર્થીઓ કરતા કેવી છે ફાસ્ટર। વિશેષણને ઈઆર લાગે પ્લસ ધેન પ્લસ મોસ્ટ અધર અથવા તો એની અધર શબ્દ આપેલો હોય તો ઈ તમારું લેંગ્વેજ ફંક્શન થાય છે કમ્પેરિઝન। કોઈ પણ નામથી આપેલું હોય, કમ્પેરિંગ આપેલું હોય, કમ્પેરિઝન આપેલું હોય, કમ્પેરેટિવ ડિગ્રી આપેલું હોય, તમારે યાદ શું રાખવાનું છે વિશેષણને ઈઆર પ્લસ ધેન પ્લસ મોસ્ટ અધર હોય અથવા તો એની અધર શબ્દ હોય તો એ કમ્પેરિઝન છે। ક્રિપાલ ઇઝ, પાછું વાક્ય જોઈએ છે ક્રિપાલ ઇઝ ટુ વીક ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ। ટુ વીક ખૂબ જ નબળો છે, સેના માટે નબળો છે એવરેસ્ટ ચડવા માટે। તો અહીંયા જે બતાવે છે એ છે રિઝલ્ટ। અહીંયા લેંગ્વેજ ફંક્શન શું થાય છે રિઝલ્ટ। હવે તમે કહેશો કે નામે શું રિઝલ્ટ આવ્યું, કેવી રીતે ખબર પડે તો કે કૃપાલ એટલો બધો વીક છે, નબળો છે કે તે એવરેસ્ટ ચડી શકતો નથી। તો નબળો છે તો એનું રિઝલ્ટ શું આવ્યું, એવરેસ્ટ ચડી શકતો નથી। અહીંયા તમે જે રિઝલ્ટના વાક્ય જોયું છે એમાં બીજો શબ્દ તમને આપોઆપ યાદ આવી જવો જોઈએ ઇનફ છે, સો ધેટ છે અને સચ ધેટ છે। We went Bombay in order to meet the CA. આ વાક્ય છે એ વાક્ય કોના આધારે છે તો કે જેમ અહીંયા ટુ શબ્દ હતો અહીંયા શબ્દ છે in order to. In order to કયા લેંગ્વેજ ફંક્શનનો શબ્દ છે તો કે પર્પસ। પર્પસ એટલે હેતુ। અહીંયા તમને વાક્ય વાંચીને ખબર પડી જાય વી વેન્ટ બોમ્બે, અમે બોમ્બે ગયા, પણ શું કામ ગયા, એનો પર્પઝ શું છે તો કે ટુ મીટ ધ સીએ। તો ઇન ઓર્ડર ટુ શબ્દ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, સો ધેટ હોય, વિથ અ વ્યૂ ટુ હોય કે ખાલી ટુ હોય તો એ પર્પઝના શબ્દ છે। એના પછી સાતમું છે ધ ડોક્ટર ટ્રીટેડ નાના એઝ ઇફ હી વેર ઇઝ રિલેટિવ। શબ્દ કીવર્ડ છે એઝ ઇફ, એ કેનો શબ્દ છે કયા લેંગ્વેજ ફંક્શનનો તો કે સપોઝિશન। સપોઝિશન એટલે આપણે શીખી ગયા છીએ ધારવું। તમે ધારો છો કે અહીંયા વાક્ય છે જોડાયેલું સેનાથી હશે તો કે એઝ ઇફ ડોક્ટરે નાનાની એવી રીતે ટ્રીટમેન્ટ કરી, એની ઉપચાર કરી, જાણે કે એના રિલેટિવ હોય, જો છે નહીં પણ તમે સપોઝિશન
ધારો છો એનો એક જ કીવર્ડ છે એઝ ઇફ અને આ વાક્ય એવું છે મિત્રો મોસ્ટ એમપીમાં જાય છે તમને 12 માર્કમાંથી 1 માર્કનો પાકો જ છે એટલે પાકો કરી લેજો એના પછીનો અહીંયા છેલ્લું વાક્ય છે ઇફ વી ગ્રો મોર ટ્રીઝ વી કેન કંટ્રોલ ગ્લોબલ વોર્મિંગ જો સીધે સીધું તમને એક શરત આપેલી છે જો આપણે વધારે વૃક્ષ વાવશું તો આપણે ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલ કરી શકશું ઇફ અનલેસ અધરવાઇઝ એ વાક્ય કીવર્ડ છે એ વાક્ય કોના હોઈ શકે તો કે એનું લેંગ્વેજ ફંક્શન છે કન્ડિશન એટલે કે શરત રિવિઝન જ્યારે થતું હોય મિત્રો ત્યારે એની સાથોસાથ એના કીવર્ડ છે એ યાદ રાખી લેવાના છે અહીંયા વાક્યમાં કદાચ મેં ઇફ એક જ શબ્દ કીવર્ડનો લેખો હોય કે કોઈ પણ લેખા હોય પણ એની સાથેના જેટલા પણ બીજા કીવર્ડ છે એ યાદ રાખજો કે જેથી લેંગ્વેજ ફંક્શન છે એ વારંવાર તમને રિવિઝનમાં યાદ રહી જાય